વાતાવરણમાં પલટો આવ્યો, પવનની સાથે વરસાદની શરૂઆત થઈ. કોટડા સાંગાણી પંથકમાં વરસાદ વરસ્યો. અસહ્ય બફારામાંથી લોકોને અલબત્ત રાહત મળી છે, પરંતુ ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. આ દ્રશ્યો આવી રહ્યા છે રાજકોટથી સામે રાજ્યના અલગ અલગ વિસ્તારોથી. જે હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે તેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. કચ્છ બાદ વાત કરી રહ્યા છે રાજકોટની, કે જ્યાં પવન ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે. હાર્દિક અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાયા છે, વધુ માહિતી મેળવીશું હાર્દિક પાસેથી. હાર્દિક, જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે, લોકો આ ગરમીથી રાહત મેળવી રહ્યા છે, પરંતુ ખેડૂતોને સૌથી વધારે ચિંતા છે. હા, ચોક્કસથી હેતુએ અત્યારની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ન માત્ર રાજકોટ શહેર પરંતુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પલટો આવ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, તે રાજકોટ શહેરના એસ્ટ્રોન ચોક વિસ્તારના દ્રશ્યો છે, કે અત્યારે અહીંયા થોડી વાર પહેલાં જે છે વરસાદી ઝાપટું પડ્યું હતું, અત્યારે પણ ધીમી ધારે જે છે વરસાદી છાંટા પડી રહ્યા છે. રાજકોટ શહેર ઉપરાંત જો વાત કરવામાં આવે તો જે છે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના અલગ અલગ જે છે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસ્યો છે, જેમાં ખાસ કરીને લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાંજના સમયે ભારે પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો, કોટડા સાંગાણી તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. ગાજવીજ સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો, ભારે વીટોળો પણ ઉપડ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ જે રીતના ખેડૂતોના ખેતરો ખાલી હોય છે, ક્યાંક ને ક્યાંક આગામી ચોમાસાની તૈયારીઓ કરતા હોય છે, ત્યારે કહી શકાય કે તૈયારીઓ ક્યાંક અટકી છે. બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ. તો આ તરફ અંબાજીમાં પણ કરા પડ્યા છે. અંબાજી પંથકમાં કરા સાથે વરસાદનું આગમન થયું. લોકો કરા વીણતા પણ કેમેરામાં નજરે પડ્યા છે. અંબાજીમાં વરસાદના દ્રશ્યો જોઈ લો. કદાચ એકવાર વિચારમાં પડી જવાશે કે આ ઉનાળો ચાલી રહ્યો છે કે ચોમાસું, કારણ કે એટલો ધમધોકાર વરસાદ પડ્યો અને ઠેક ઠેકાણે પાણી ભરાયા, તો એની સાથે કરા પણ પડ્યા. અંબાજીમાં કરા પડતા લોકો વરસાદની મોજ માણતા કરા વીણતા પણ જોવા મળ્યા, પરંતુ બીજી તરફ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પણ ભોગવવી પડી હતી. કેટલાક વાહનો આ પાણીમાં બંધ પણ પડ્યા હતા, તો ઠીક ઠેકાણે પાણી ભરાતા પ્રિમોન્સૂનની કામગીરીને લઈને સવાલ પણ ઉભા થયા. તંત્ર સામે ફરી એકવાર સવાલ ઉભા થયા. પાણી ભરાતા વાહનો ફસાયા હતા, લોકોને ઘણો હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એક બાજુ ભારે પવન અને વરસાદ અને બીજી બાજુ કરા પડવાના આ દ્રશ્યો અંબાજીથી સામે આવ્યા. અંબાજી પંથકમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. જે વરસાદની આગાહી કરી છે તે જોતા કમોસમી વરસાદ નહીં પણ ખરેખર ચોમાસા કરતા પણ ભારે વરસાદ પડી રહ્યો તેવું લાગી રહ્યું છે. આપને બતાવવા માંગીશ કે અંબાજીના માર્ગો છે, અંબાજીના માર્ગો જે આપ જોઈ રહ્યા છો તે રીતે ભારે વરસાદ થયો હોય તે રીતનો અંબાજીના માર્ગો હાઈવે માર્ગો છે, પાણીમાં ગરકાવ થયા છે. સામે એસટી બસ છે, લશ્કરી બસો છે, એ પણ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે. અને જે કેટલીક ધર્મશાળાઓ છે એ ધર્મશાળાઓમાં પણ પાણીમાં ગરકાવ ઘૂસી ગયા છે, અને લોકો છે રાહદારીઓ પણ ક્યાંક ને ક્યાંક હેરાનગતિ પામી રહ્યા છે. અને આજે બપોર બાદ જે વરસાદની શરૂઆત થવા પામી છે તે વરસાદ જોતા લાગી રહ્યું છે. ચોમાસું નહીં પણ ચોમાસાના ભયંકર વરસાદનું રૂપ ધારણ કર્યું હોય તેવું અંબાજી ખાતે જોવા મળી રહ્યું છે. અંબાજીનો આ મુખ્ય હાઈવે માર્ગ છે, આપણે બતાવવા માંગીશ કે અંબાજીના મુખ્ય હાઈવે માર્ગ છે તે જે પાણી છે, વાહનો અનેક વાહનો જે છે એ પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે, અને જે રીતે વાહનો ચાલી રહ્યા છે એ પણ મારે મુશ્કેલી છે. રાહદારીઓ છે, રાહદારીઓ પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી સામનો કરી રહ્યા છે. અને જો કેટલાક લોકો જે છે એ આપ જોઈ રહ્યા છો સામે કેબિન ઉપર ચઢીને જે બેઠા છે એ પોતાની વરસાદની સુરક્ષા માટે ઉપર ચઢીને બેઠા છે. અને આજે જે ગઈકાલથી જે વરસાદ શરૂ થયો છે તે અંબાજીમાં આજે બીજા દિવસે વરસ્યો છે. ચોક્કસપણે આ ગરમીથી ક્યાંક રાહત આપી શકે છે, પણ ખેડૂતોના જીવ ચોક્કસપણે તાળવે ચોટ્યા છે. બાજરાનો પાક હોય કે મકાઈનો ઉનાળો પાક હોય તે નાશ થવાની પણ ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ડીજે ટેન ગુજરાતી, અંબાજી. અંબાજી પંથકમાં કમોસમી વરસાદ થયો. સતત બીજા દિવસે અંબાજીમાં વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું. માવઠાના મારથી ખેડૂતો ચિંતિત થયા છે. ખેતીના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. બાજરી, અડદ, મગ, તલ સહિતના પાકને નુકસાનની ભીતિ છે. કમોસમી વરસાદથી કેરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે. તો આ તરફ વાત કરીએ દ્વારકાની. દ્વારકાના ભાણવડ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભાણવડ તાલુકાના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. ભાણવડ ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ થયો છે. ભારે બફારા વચ્ચે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા, જેને લઈને વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.
પોરબંદરથી વિગતો આવી રહી છે. વીજળી પડતા બે લોકોના મોત થયા છે. સુઢાણા અને શિશલી ગામે બે લોકોના મોત થયા છે. પોરબંદરમાં અનેક ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની સાથે વીજળી પડવાની પણ આ ઘટના સામે આવી છે, જેમાં બે લોકોના મોત થયા છે. પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નાગકા, રામવાવ, બગવદર ગામે વરસાદ જોવા મળી રહ્યો છે. પવનની સાથે અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. પોરબંદરથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે પવનની સાથે પોરબંદરના ઘણા વિસ્તારોમાં વરસાદનું આગમન થયું. જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ઠંડક પવનોની સાથે વરસાદનું આગમન પોરબંદરમાં થઈ ચૂક્યું છે. નાગકા, રામવાવ, બગવદર ગામે વરસાદનું આગમન થયું છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારબાદ વાત કરીએ સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગર અને વઢવાણમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. રામપરા, ટીંબા, વાઘેલા, માળોદમાં માવઠું સામે આવ્યું છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ માવઠું સામે આવ્યું છે. કમોસમી વરસાદથી લોકોને ગરમીથી રાહત ચોક્કસથી મળી છે. માવઠાના મારથી ખેડૂતો ચિંતિત થયા છે. ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લાના વઢવાણમાં કરા સાથે વરસાદ પડ્યા. બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. ઉનાળુ પાકમાં તલ, બાજરી સહિતના પાકને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ડાંગથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. આહવા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ખેતીમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ત્યારે ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ સતત ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સતત ત્રણ દિવસથી જે કમોસમી વરસાદ છે, કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જ્યારે વાત કરીએ તો આજે આહવા, વઘઈ, સામગાન સહિત જે અનેક વિસ્તાર આવ્યા છે, અનેક વિસ્તારની અંદર જે વરસાદ છે એ કમોસમી વરસાદ શરૂ થયો છે. આપને સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે વરસાદ છે, વરસાદ વરસી રહ્યો છે. કશેક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તો કશેક પવનના સુસવાટા સાથે પણ જે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે ખેડૂતો આવ્યા છે ખેડૂતોમાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કારણ કે જે ખેડૂતોએ પાક કર્યો છે એ પાક નિષ્ફળ થવાની બીક સતાવી રહી છે. ત્યારે વહેલી સવારથી જ વાદળ થયા, વાતાવરણ વચ્ચે જે વરસાદ શરૂ થયો છે, વરસાદને લઈને ખેડૂતોમાં સતત ને સતત ચિંતા વધી રહી છે. નિશાંત મહાકાળ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. ડાંગમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. વૈશાખમાં વંટોળ્યો વરસાદ, ઠેર ઠેર જાણે તબાહી મચાવતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. બાદ વાત કરીએ અમરેલીથી. અમરેલીના બાબરામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે સમાચાર વરસાદને લઈને આવી રહ્યા છે. અમરેલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ સાથે જે પવન ફૂંકાઈ રહ્યું છે, વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ અને આ પવન અને વરસાદમાં વ્હીકલ ચલાવવું પણ મુશ્કેલી ભર્યું, બહાર ઉભા રહેવું પણ મુશ્કેલી ભર્યું બની જાય તે પ્રકારની પરિસ્થિતિ અમરેલીથી સામે આવી છે. જોઈ શકાય છે કેવો પવન ફૂંકાઈ રહ્યું છે અને આ પવનની સાથે વરસાદનું આગમન થયું છે. આસપાસના વૃક્ષો પણ હાલક ડોલક થઈ રહ્યા છે. વીજળીના કડાકા ભડાકા સંભળાઈ રહ્યા છે અને તેની સાથે અમરેલીમાં જે વરસાદનું આગમન થયું છે, આ વરસાદ જાણે લાંબુ સમય સુધી ચાલે તે પ્રકારની પરિસ્થિતિ, કારણ કે આખું આકાશ કાળાની બાંગ વાદળોથી ઘેરાઈ ચૂક્યું છે. વધુ વિગત મેળવીશું. ફોનલાઈન ઉપર સંવાદદાતા રાજન જોડાઈ ચૂક્યા છે. રાજન, જે રીતે અમરેલીની પરિસ્થિતિ આ તસવીરો આવી છે, પવન ભયંકર ફૂંકાઈ રહ્યો છે અમરેલીમાં. જી રાજન, ફરી એક વખત અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને જે બે દિવસ અગાઉ જે રીતે જે પેટર્ન થી વરસાદ ખાબક્યો હતો એ જ રીતે ફરી એકવાર વરસાદી એન્ટ્રી મારી છે. અમરેલી જિલ્લાના અમરેલી તાલુકો અને બાબરા તાલુકો આ બે વિસ્તારમાં અત્યારે વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. બાબરામાં લગભગ એક કલાક સુધી સારો એવો વરસાદ એક વીજળી પડવાની ઘટના પણ સામે આવી છે, જેમાં એક મહિલાને ઈજા પહોંચી છે, જેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે.
બીજી તરફ અમરેલી તાલુકાની જો વાત કરવામાં આવે તો રંગપુર, નાના ભંડારિયા અને વડેરા સહિતના ગામોમાં પણ કરા સાથે વરસાદ પડી રહ્યો હોવાના સમાચારો મળી રહ્યા છે. હેતવી, આ વરસાદના કારણે જે ઉનાળુ તલ છે તેને સૌથી વધુ નુકસાન માનવામાં આવી રહ્યું છે. જો કે રાહતની વાત એ છે કે હજુ સુધી ધારી પંથકમાં વરસાદ ન હોવાના કારણે કેરીના પાકને મોટું નુકસાન થવાની સંભાવનાઓ જે હતી એ હતી. બિલકુલ રાજન, જે રીતનું અત્યારેનો માહોલ જોવા મળી રહ્યો છે અને પવન જે રીતે ફૂંકાઈ રહ્યો છે, સૌથી મહત્વની વાત છે કે લોકોમાં હવે બીમારીનો ડર પેસ્યો છે. બિલકુલ હેતવી, કારણ કે આ કમોસમી જે વરસાદ છે તેના કારણે લોકોમાં બીમારી પણ થવાની છે. અને બીજી તરફ જોવા જઈએ તો આ પવન અને વરસાદ છે તેના કારણે ખેતીમાં પણ નુકસાન અત્યારે હાલ સામે આવી રહ્યું છે. હેતવી, રાજન આભાર માહિતી બદલ.